सदानन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभा क्षियुगल कृपा पाराभार श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारा वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું અને તરંગ તેર એમાં છેલ્લે કથા એમ લખે છે કે ભગવાન શ્રીહરિ મોડા ગામથી મુડેલ ગામ આવ્યા છે ત્યાં ક્ષત્રિય ગરાસદાર બાઈઓને સત્સંગ હતો ભાઈઓને નહોતો શ્રીજી મહારાજને એને પોતાના ઘરે જ પધરામણી કરી પૂજ્યા છે પછી મહારાજ ચોરામાં જ્યાં સંતો ઉતર્યા હતા ત્યાં સીધું મોકલાવેલું છે ત્યાં રસોઈ થઈ છે મૂળજી બ્રહ્મચારીએ રસોઈ કરી છે મહારાજ જમ્યા છે પછી મહારાજ વાતો કરવા માટે બેઠા પહેલા તો સંતોએ કીર્તન ગાયા ત્યાં સુધી તો બધું પબ્લિક બેઠું હતું પણ મહારાજે જ્યાં વાતો કરવાની ચાલુ કરી ત્યાં ઉઠી ઊઠીને જતા રહ્યા એક વાત ગઈકાલ હું કરતો હતો કે લાખ મન લોઢાનો પહાડ હોય અને લાખમન મન ચુંબક હોય તો ચુંબક એ લોઢાને ખેંચે પણ ગમે એટલા કિલો ચુંબક હોય પૃથ્વી જેટલું ચુંબક હોય પણ આટલી જ પથ્થરી હોય એને ખેંચે પૃથ્વી જેટલું ચુંબક હોય અને આવડો જ પથ્થર હોય પણ એ કોઈ દી ચુંબક બાજુ ખેંચાય નહીં એમ સ્વયં પરમાત્મા પૃથ્વી પર વિરાજતા હોય તો પણ જીવ ઉઠી જતા હોય તો પછી કોઈ સંત વાત કરે ને ઉઠી જાય એમાં શું નવાય છે કારણ કે જીવને મુમુખ સુતા જ ન હોય તો એ જીવને ક્યારેય ભગવાન કે સંતની વાત ગમે નહીં એને આ લોકોના મોટા મોટા લેકચરરો હોય અને ઘણી પ્રકારનું આ લોકનું આપે એવાની વાત ગમે પણ જીવને વિંધી નાખે જીવને જગાડી દે જીવને ભગવાનના માર્ગે ચાલતો કરી દે એવી વાતો સામાન્ય જીવને ગમે નહી મહારાજે ત્યાં આગળ પછી સંતો આગળ વાતો કરી કે સત્સંગ પ્રહલાદજીની જેમ ટેક રાખીને રાખવો તે મહારાજે આ સંતો આગળ કેમ વાતો કરી એ વિચારવા જેવી વાત છે ને મને થયું કે તમને કોઈ પ્રશ્ન થશે તમે શ્રોતા જિજ્ઞાસાવાળા તો હશો જ અને મને એમ થયું કે તમને એવો પ્રશ્ન થશે તો ખરો કે શ્રીજી મહારાજે સંતો આગળ પ્રહલાદનું આખ્યાન કીધું હવે સંતો આગળ પ્રહલાદનું આખ્યાન કીધું મેં જાણી જોઈને જ એ વાત અધ્યાર રાખી હતી કે મહારાજે સંતો પાસે આ બધી વાત કરવા લાગી સત્સંગનું જે સુખ છે તેનો કાળ પણ નાશ કરી શકતો નથી તેને પોતાના આત્મામાં આવું દ્રઢ કર્યું દેહના બધા સુખને નાશવંત જાણ્યા આ બધું પ્રહલાદજીની મહારાજે વાત કરી તો પ્રહલાદજીની વાત મહારાજને સંતો આગળ કરવાની સી જરૂર પડી સંતો તો સંસારનો ત્યાગ કરીને બેઠા જ છે સંતો તો ગામડે ગામડે મહારાજને ઓળખાવા માટે માન અપમાનને સહન કરે જ છે પણ મહારાજે સંતોને નિમિત્ત બનાવીને મર્યાદામાં બેઠેલા જે સ્ત્રી ભક્તો હતા આ તો બધા ઉઠી ગયા ચોઈના તો પણ ઓલા ભાઈઓને તો સત્સંગ હતો ને એ દૂર બેઠા હતા મહારાજ સંતોને વાતો કરે છે અને સંતોને નિમિત્ત બનાવીને મહારાજ મેસેજ કોને આપે છે બહેનોને કારણ કે એને સત્સંગ રાખવો કઠણ હતો ભાઈઓને હતો નહીં એટલે રોજ માથાકૂટ તો આલતી જ હોય ભલે જોર ચાલતું હોય પણ તોય જ્યાં આગળ બે બે સત્સંગ ના હોય ને ત્યાં થોડી ક્લેશ વાળું થોડું વાતાવરણ હોય મજા ના હોય બે બાજુથી તમારે બે બાજુનો સત્સંગ મજબૂત હોય જુઓ તમે જે પરિવારો એવા છે કે જે પરિવારોમાં પત્નીને પણ સત્સંગ છે પુરુષને પણ સત્સંગ છે છોકરાને પણ સત્સંગ છે એ પરિવારોમાં ક્લેશ ઓછા હોય બીજી ઉપાધિ ઓછી હોય પણ ઘણા પરિવારો એવા હોય ભગવાને કોઈના પ્રારંભમાં એવું મૂક્યું હોય આજે એવા કેટલા સ્ત્રી ભક્તો છે કે જે સ્ત્રી ભક્તો પોતે પોતાનો પતિ સત્સંગમાં નથી પણ બધા જ દુઃખને સહન કરીને સત્સંગ રાખે છે એવી પતિવ્રતા સ્ત્રીઓને એવી ભક્ત હૃદયની સ્ત્રી ભક્તો જે છે ને એના ચરણની રજને તો ભગવાન પણ માથે ચડાવે છે બહુ કઠણ છે કેટલું કઠણ છે પતિને સત્સંગ ના હોય એ કુસંગમાં હોય એને સત્સંગ જાળવવાનો પોતાના દીકરાઓમાં સત્સંગ રાખવાનો પોતાની દીકરીઓમાં સત્સંગ રાખવાનો કેટલું કઠન છે પણ એવું રાખવા વાળા છે અને વંદન છે એવા છે કે જેના સ્ત્રી સત્સંગી ના હોય અને પુરુષ સત્સંગ રાખતા હોય એને પણ કરોડો વંદન છે બહુ અઘરું છે ઘરમાં ભેગું રહેવાનું આખી જિંદગી કાઢવાની એકને સત્સંગ નહીં એકને આવે ઓલાન સત્સંગ આખી જિંદગી ના થાય એવા હોય બોલો એક ભગત વર્ષો પહેલાં સત્સંગની સભામાં આવે ને તો એના ઘરવાળા એવા તે મંદિરના એટલે મંદિરના એટલે દેશમાં અહીં નહીં અહીં તો બહુ સારું છે અહીં કોઈનું એવું નથી ભગવાનની દયા અહીં આગળ કોઈને એવું નથી કે મંદિરના ફોન પર ફોન આવે કદાચ એના ફોન પર આવે પણ મંદિરના ફોન ઉપર ના આવે કે ભાઈ હવારના ક્યાં હજુ આવ્યા નથી એમ એના ફોન પર આવે કે રાતના બાર વાગ્યા તોય શું કરો છો હજુ મંદિરમાં હાલો ને અમે બેઠા છીએ એમ આવે એ તો બરાબર છે થાક્યા હોય એટલે પણ દેશમાં તો ઓલા ભગત સભામાં આવ્યા હોય તો ઠેક ઘરેથી ફોન આવે ઓફિસમાં અને ઓફિસવાળો વાળો ઉઠાવે એટલે એને સીધું જ જવા દે પાંચ કિલો ને દસ કિલોનું ખોલીને બે ગયા છો મંદિર બાવા થઈ ગયા ને બીજાને બાવા કરી દેવા છે તમારે તો છોકરા નહીં બીજાને તો હોય કે નહીં આવે પેલો ઓફિસનો ઉપાડવાળો માણસ હોય ને એ સાંભળીને આ છે કોણ એને ભૂત કહેવાય એને શું કહેવાય ભૂત બીજું કંઈ ના કહેવાય ભૂત વળગ્યું હોય ત્યારે બોલે એવું બોલે પણ એની વચ્ચે પણ કેવા ભગવાનના ભક્તો છે જે સત્સંગ રાખે એવા ભગવાનના ભક્ત વરસાદ પડતો હોય બાર વરસાદ પડતો હોય અને આ ભગત સત્સંગમાં આવ્યા હોય પાછા રાત્રે બાર એક વાગે ઘરે ગયા હોય ઘરનો દરવાજો જ ના ખુલે બાર ઓટલા ઉપર વરસતા વરસાદે હોય રહેવું પડે ભગતને તો એ ભગત સત્સંગ રાખે એ ભગત ની સત્સંગની નિષ્ઠા કેવી કહેવાય કારણ કે જો હવે એની જોડે બીજું બધી ધમાલ કરવા જાય તો આ બાજુ છોકરા મોટા થતા હોય બીજી કેટલી ઉપાધિઓ હોય એમ વિચારતા હોય ને સમાજની અંદર એક સારા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય કે સજ્જન વ્યક્તિ હોય કાઢે એને કોઈ બીજી ઈચ્છા કે વાસના કસી ના હોય પણ વિચારે કે મારા જે સારું આવું ભટકાડ્યું છે તે વૈરાગ જ રહે કોઈ દી એત જ ના થાય એમ વિચારે આવું ભટકાડ્યું છે ને મહારાજે તે કોઈ હેત જ થાય તો જ ના થાય અને જો જાય ધામમાં તો હો વેચે ભલું થયું ભાગી જંજાળ સુખે બસુ શ્રી ગોપાળ એવું થાય પણ એવી રીતે જે ભગવાન ભજતા હોય એ સ્ત્રી ભક્ત હોય કે પુરુષ ભક્ત હોય વંદન કરવા યોગ્ય છે હવે આગળ મહારાજ જે કે છે એને આધારણ સમય લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે હરી હિત કબૂલ કરે બહુ દુખા હરી કો માની કે સુખા હરે હિત દુખ હી જીતના સુખ સુખ માને માને પ્રહલાદે ભગવાનના સુખને દુર્લભ માન્યો અને ભગવાન માટે થઈને ઘણું બધું દુઃખ સહન કરવાનું કબૂલ કર્યું ભગવાનને માટે થઈને જેટલું દુઃખ પામ્યા તે બધાને તેને સુખ જ માન્યું આમ તો એવું છે વ્યક્તિને જે વસ્તુ પામવાની ઈચ્છા હોય છે ને એ વસ્તુ પામવામાં એને જેટલું દુઃખ પડે ને પણ એને સુખ જ માને છે માઉન્ટ એવરેસ્ટ ઉપર જઈને જેને રેકોર્ડ નોંધાવો છે તો માઉન્ટ એવરેસ્ટ ઉપર જવું એ કાંઈ સુખેથી તમે રસ્તે હાલ્યા જાઓ એવું નથી એની ઉપર જવાવાળાને ખબર છે હું મોતની સાથે બાદ બીડું છું એની એને ખબર છે પણ માઉન્ટ એવરેસ્ટ ઉપર જે ચડ્યો સૌથી પહેલા કે આજે જે જે ઉપર જતા હશે એ બધા ત્યાં જઈને શું રડે છે મરી ગયા એવું બોલે છે માઉન્ટ એવરેસ્ટના શિખર ઉપર જઈને તાળી વગાડે છે ધજા રોપે છે પોતાનો વિડીયો લે છે ફોટો લે છે હસે છે ખુશ થાય છે ત્યાં સુધી જતવામાં એને ઘણી બધી તકલીફ પડી છે મૃત્યુ સાથે બાદ ભીડવી પડી છે પણ એની એની એક મજા છે પેલો બંજી જમ્પ કરે કંઈક કરે ને ઉપરથી પડે એઠો પછી કંઈક આકાશમાંથી કંઈક ઓલું ચાલું પ્લેન હોય ને કંઈક એમાંથી પડો એ સ્કાય સ્કાય ડાઇવિંગ એમાં કોઈ પ્રકારનો દુઃખ નથી મૃત્યુને ભેટવાનું છે મૃત્યુને પણ વ્યક્તિને ત્યાંથી પડવાની અંદર આનંદ હોય છે આનંદ હોય છે એને ખબર છે કે મારી પાસે સહી લીધી છે કે ભાઈ જો આમાં ઉપડી ગયો તો અમારી કોઈ જવાબદારી નહીં છતાં પણ વ્યક્તિ એમાંથી પડવાનું અને એવા તો કેટલા હજારો પડતા હશે એમાં એનો કયો રેકોર્ડ નોંધાવાનો છે ઉપરથી પડતા હશે એવો કઈ આખી દુનિયામાં એક જ હશે આખી દુનિયામાં એવા પ્રકારના જમ્પ લેવા વાળા પાંચસો હજાર માણસો હશે હવે હજારની અંદર ભાઈ તું પડે તારી શું ગણતરી અને ગણતરી કરીને ત્યાંથી પડીને કામે શું છે પણ જીવને જ્યાં આગળ જેને સિદ્ધ કરવું છે ને એમાં એને બિલકુલ દુઃખ નથી લાગતું કોઈ પણ પ્રકારનું દુઃખ નથી લાગતું જ્યારે એને એ વસ્તુ પામવી છે એટલે તમે શું માનો છો સંસાર છે સંસારમાં સુખ જ છે નથી દુઃખ છે પણ તો એ સંસારની અંદર બધા હસતા જ રહે છે કેમ છો બસ મજામાં પણ મજામાં કેવા છે તો હવ હવના હૃદયને પૂછે જ ખબર પડે આ પૃથ્વી ઉપર મને કહો આ પૃથ્વીમાં કયો કયો ખૂનો એવો છે જ્યાં સુખ છે કઈ જગ્યા એવી છે જ્યાં સુખ છે એક પણ જગ્યા એવી નથી જ્યાં સુખ છે કારણ કે દુઃખના મટીરિયલ દુઃખના મટીરિયલમાંથી બનેલી આ દુનિયા છે આખું જગત દુઃખના મટીરિયલમાંથી બનેલું છે સુખમાંથી નથી બન્યું દુઃખના મટીરિયલમાંથી બન્યું છે એટલે તો ભગવાનને સુખનો સુખનો નાખવો નાખવો પડ્યો પડ્યો માટે આ આખી દુનિયા આ આખી સૃષ્ટિ સુખ કોટેડ દુઃખ સુખ કોટેડ દુઃખ આમ સે જી ભડાડો ને એટલે સુખ લાગે સમજ્યા પણ બહુ પછી જી ભડાડ્યા કરો ને તો પછી અંદરથી શું નીકળે દુઃખ નીકળે સુગર કોટેડ કારેલું હોય ને સુગર કોટેડ લીમડો હોય ને સુગર કોટેડ હોય 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 ને ને મેલેરિયાની ગોળી સુગર કોટેડ જગત છે એની અંદર લાગે સુખ પણ દુઃખ એક પણ વસ્તુ એવી નથી કે જ્યાં સુખ આપણને મનાય અને તરત ત્યાં દુઃખનો અનુભવ ના થાય ચાલો કોઈને એવું હોય ભાઈ સ્ત્રીમાં સુખ કેટલા દિવસ સ્ત્રીમાં સુખ એક મહિનો બે મહિના એક વર્ષ બે વરસ ત્રણ વરસ ચાર વરસ પાંચ વર્ષ પછી તો એમ જ થાય કે એનાથી છૂટા પડે એ જો પિયર જાય ને તો આ રાજી થાય અમેરિકાથી માનો કે ઘરવાળા ઇન્ડિયા ગયા હોય બે મહિના માટે તો ભગત રાજી થાય એવા તો કેટલા ભગતો હશે બોલો ભગવાનને તમે ભગવાન ઉપર રાજી થાવ ભગવાન હારું થયું આ બુદ્ધિ ઉજાડી કે બે મહિના જાય આવું તો કેટલા વિચારતા હશો અને તમે જો બે મહિના તો એ રાજી થાય કારણ કે કઈક સુખમાં કઈક દુઃખ દેખાઈ ગયું છે તો એવું જ આપું છું તમે બધા ભગવાનના ભક્તો છો એકાબીજાના મહિમાથી રહેતા હો પણ એક પણ સુખ એવું નથી જેમાં દુઃખ નથી પણ જે જગ્યાએ વ્યક્તિને પામવાની ઈચ્છા છે ને તેને દુઃખ બિલકુલ નથી લાગતું માટે કે છે ભગવાન માટે જે દુઃખને કબૂલ કરે જે ભગવાન માટે દુઃખને કબૂલ કરે દુઃખમાં જ સુખને માની લે એ ભગવાનનો પાકો ભક્ત કહેવાય સંત તુકારામ પરોક્ષના વિઠ્ઠલ ભક્તિ કરતા હતા એમની ભક્તિ બહુ જ સમાજની અંદર પ્રચલિત છે સંત તુકારામની એમનું એક વખત ધર્મ ધર્મવિરોધી લોકોએ એમનો ખરાબ પ્રચાર કર્યો ખરાબ પ્રચાર કર્યો ધર્મવિરોધી લોકોએ અને ખરાબ પ્રચાર કરીને એમનું અપમાન કરાવવા માટેનો આખું આયોજન કર્યું ભગવાનના ભગતનો ખરાબ પ્રચાર કરવો અને ભગવાનના ભક્તનો અપમાન કરવા માટેનું આખું આયોજન કરવું એ કાંઈ અઘરું નથી હા કાંઈ અઘરું નથી પાંચ પચીસ શરમ વિનાના માણસો ભેગા થાય ને ધર્મ વિહીન વ્યક્તિઓ ભેગા થાય ને તો ધર્મિષ્ઠ અને સજ્જન વ્યક્તિને પણ ગધેડ બેહાડી દે એટલો આ કળિયુગનો પ્રભાવ છે યુગ પ્રભાવ છે એને પણ જાણી રાખવો જોઈએ સંત તુકારામ કેવા ભગવાનની અંદર મસ્ત સાધુ છતાં પણ એમની દશા કેવી થઈ સાંભળજો તુકારામ મહારાજને આ લોકોએ આખો એની ઉપર એક પ્રકારનો ખોટા આક્ષેપો નાખી અને કે આને સજા કરવી જોઈએ તુકારામ મહારાજને લઈ ગયા ગામની બહાર માથા ઉપર મુંડન કરાવ્યું સૌથી પહેલાં તો એની ઉપર હળદરનો લેપ લગાવ્યો મોઢા ઉપર કાળો કલર લગાવ્યો ગળાની અંદર રીંગણ ટામેટા બટાકા લીંબુ મરચાં એ બધી શાકભાજીની માળા પહેરાઈ આખી અને ગધેડા ઉપર ઊંધા મોડે બેહાડી ગલીએ ગલીએ ફેરવ્યા તુકારામ મહારાજને તુકારામ તો બસ વિઠ્ઠલ 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 ભજન કરતા હતા ભજન કરતા હતા આ કેવું અપમાન ભગવાનના ભક્તનું અંતે એમના ઘરની સામે એમને લાવવામાં આવ્યા તે ઘરની અંદર એમની ઘરવાળી હતી પત્ની હતી એને બોલાવીને બધું આ લોકો પેલા અધર્મીઓ લોકો હતા ને જો આ તારો પતિ કે કેવો રૂપાળો લાગે જો ગધેડાની સવારી ઉપર એટલે પેલી પત્ની હતી ને એને બહુ ખોટું લાગ્યું બહુ ખરાબ લાગ્યું આ પોતાના પતિની આવી દશા એટલે એને બધા પેલા અધર્મિયો હતા ને એને ગાળો દેવાની ચાલુ કરી આવી પરિસ્થિતિમાં તુકારામ મહારાજ હતા એ શાંતિથી પોતાની પત્નીને સમજાવવા લાગ્યા તું આવું ના બોલીશ આવું ના બોલીશ આ તો પરોપકારી છે આ તો પરોપકારી છે તને ખબર નથી તું આવું ના બોલીશ આપણા મોઢે આવા ખરાબ શબ્દ ના શોભે આપણાથી આવું ન બોલાય આ ભગવાનના ભગત આને ભગવાનનો ભરોસો કહેવાય આને ભગવાનમાં સુખ માન્યું કહેવાય જેને એમ ખબર પડે છે કે દુર્જન એની દુર્જનતા ના મૂકે તો સજ્જન એની સજ્જનતા કેમ મૂકે દુર્જન દુર્જન પણ ના છોડતો હોય અસુર જેનું ના છોડે તો સંત એનું સંતુ કેમ છોડે અને સમજન કહેવાય અને બધી સમજણની પરીક્ષા ક્યારે છે શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું છે આપતકાળે સમજણની પરીક્ષા આપતકાળ સિવાય સમજણની પરીક્ષા નથી આપણી પરીક્ષા આપતકાળમાં છે તુકારામ મહારાજ ઉપર આવું સમાજે કર્યું છતાં પણ પોતાની પત્નીને સમજાવે છે આપણાથી આવું ન બોલાય હાલ તું અંદર હાલ ઓલા લોકોને કે તમારો બહુ મોટો ઉપકાર તમે મને આ ગામની ગલી ગલી હું કેટલા વર્ષોથી આ ગામમાં રહું છું પણ મેં ગલી ગલી નહોતું જોયું ઘર ઘર નહોતું જોયું આ તમે તો મારી પર કૃપા કરી કે મને તમે આખું ગામ બતાવ્યું આજે પોતાની પત્નીને સમજાવે છે ઓલા અધર્મ્યોની હામે તુકારામ આ લોકો તુકારામને શું કરવા માગતા હતા દુઃખી દુઃખી કરવા માગતા હતા ને અપમાનિત કરવા માગતા હતા ને પણ તુકારામ પાસે સમજણ હતી જેનાથી એ દુઃખ આપવા માંગતા હતા ને એનાથી જે સુખી થયા એક હમણાં મેં વાત વાંચી હતી થોડા દિવસ પહેલા એક કુંભાર પાસે ગધેડો હતો અને ગધેડો તો પછી એ કુંભારનો ગધેડો હતો ને એ ગધેડો ઉંમરવાળો થઈ ગયેલો એટલે હવે બીજું કંઈ કામ કરે નહીં એટલે કુંભારને એમ હતું કે મરી જાય તો સારું છે એમાં એક વખત ગધેડો કંઈક ફરતો ફરતો એ કૂવો હતો પાણી વિનાનો એ કૂવામાં પડ્યો કૂવામાં પડ્યો એટલે ભૂકવા માંડ્યો કુંભારે સાંભળ્યું કુંભારે જોયું કે ગધેડો પડ્યો છે લાગમાં આવ્યો છે કે બરાબર આમય મારે પાલવવાનો હતો એના કરતાં ભલે અંદર મરતો દાટી દવાને તેને શું કર્યું ખબર ધૂળ નાખી અંદર ધૂળથી બાર એ ધૂળ નાખતો ગયો ગધેડો વિચારે કે માલિક બહુ હોશિયાર છે હવે હું કામનો ના રહ્યો એટલે મને દાટી દેવો છે એટલે ગધેડો શું કરે એ માટી પડે ને એ માટીની ઉપર પગ મૂકતો જાય પેલા એ માટી નાખ નાખ જ કરી અંદર અને ગધેડો ઉપર આવ્યા જ કર્યો આવ્યા જ કર્યો આવ્યા જ કર્યો ખબર નહીં ગ્રેજ્યુએટ થયેલો ગધેડો હશે તે માટી ઉપર પગ મૂકીને ગધેડો બહાર નીકળી ગયો એ લખીને કોકે બહુ સરસ લખ્યું છે કે કોક તમારી નિંદા કરે કોઈક તમારા કુવખાન કરે કોઈક તમારું ખરાબ કરે ત્યારે ધૂળ જ નાખે છે ને તમારું ઉપર બીજું શું કરે છે ત્યારે એ ધૂળની ઉપર ઊભા રહેતા શીખી જાઓ એવી સમજણને કેળવી લો કે તમે ધૂળની ઉપર ઊભા રહો તો ભલે તમે કૂવામાં પડ્યા છો ભલે તમને કોઈ કુવામાં ધક્કો નાખ્યો છે તોય તમે બહાર નીકળી જશો સરસ વાત મને ગમી ગદેડા કુંભારની હતી પણ સારી હતી આ બાજુ ઉપર તુકારામ ઓલા અધર્મીઓ સામે ઓલી પત્નીને સમજાવે જો સાંભળ સાંભળ કે તને એક વાત કહું આ મારા માથામાં છે ને બહુ જ એમના ફોલ્ડકાઓ થયા હતા બધા મારે દવા લગાવી હતી હવે મુંડન કરવા માટે પૈસા નહીં આપડી પાસે તો મફતમાં મુંડન થયું બીજું આ બધા બધા ફોડકાળ મીઠું લગાવે તો બેહી જાય તો આપણે હળદર ને મીઠું ઘરનું વાપરવું ના પડ્યું આને જ આની ઉપર લગાવી દીધું કેટલું સારું થયું બીજું આપણા લગ્ન થયા ને ત્યારે મારી જાન નતી નીકળી એટલે મને થાતું હતું કે આ જાન કેવી નીકળતી હોય ઢોલ ને પીપુડા કેવા વાગતા હોય ને કેમ લોકો ફરતા હોય તે ભગવાન વિઠ્ઠલે મારો સંકલ્પ પૂરો કર્યો કે આ તો મારે જાન ઘોડા પર કાઢે આપણે આ દોડું ગધેડું ગાય આપણી માટે ઘોડો જ છે ને એની પર કાઢી તે બહુ સરસ આ તો થયું બીજું મેં કોઈ દિવસ ગામની આ ગલીઓ નહોતી જોઈ એ ગલી ગલીને ઘર ઘર મને આ લોકોએ બતાવ્યું આ તો બધા ઉપકારક છે આપણા બહુ મોટા ઉપકારક છે અને બીજી વાત જો આખા ગામમાં મને બધે જ ફેરવી દીધો અને બીજું આટલો બધો તાપ પડે છે આ લોકો ઉઘાડા પગે ચાલ્યા આ ગરમીમાં અને મને બેહાડ્યો તો મારા પગમાં ફોડકા આપણે ચંપલ છે તો કેટલી મોટી વિઠ્ઠલની કૃપા છે આ તો બધા પરોપકારી છે એટલું નહીં આપણી પાસે શાકભાજી ખરીદવાના ક્યાં પૈસા છે આઠ દીનું શાકભાજી આપ્યું લે થાળ કર અને આ શોકને ટાળી નાખ આ ભગવાનનો ભગત ભગવાનના ભગતની પાસે સમજણ એવી હોય કે સમજણ દ્વારા સુખી થાય કારણ કે સમજણ વિના સમજણ વિના સુખમય દુઃખ દેખાશે સમજણ વિના સુખમય દુઃખ દેખાશે માની લો કે આપણે ખરેખર સત્સંગસા માટે કરીએ તો કે આ લોકની પ્રીતિ તૂટે એટલે આ લોકોમાંથી હેત તૂટે ભગવાનના ધામમાં ભગવાનની મૂર્તિમાન ભગવાનના મુક્તોમાં ભગવાનની પાસે જવાની ઈચ્છા થાય એટલે તો આ લોકમાંથી માંથી કંઈક આપણે તૂટીએ એવું ભગવાન આયોજન કરે તો આપણા હિતમાં જ હોય ને કોઈ દ્વારા આયોજન કરાવે પણ એ તો ભગવાને આપણા હિતમાં જ આયોજન કર્યું છે હિતમાં જ આયોજન કર્યું છે કંઈક દુઃખ આવ્યું તો તમારી પાસે પાંચ બિઝનેસ હતા પાંચ બિઝનેસ હતા એમાંથી એક બિઝનેસની અંદર ખોટ ગઈ હવે તમે એને બંધ કરશો તો તમારે એટલી ઉપાધી ઓછી થઈ ગઈ ને હવે ચાર જ બિઝનેસ ચલાવવાના તો ઉપાધિ તો ઓછી થઈ ગઈ ભારતમાં જમીન તમે બે લાખ ને ત્રણ લાખમાં લીધી હોય ને ત્રણ કરોડની થઈ ગઈ હોય જ્યારે બે નંબરનું ધન હાલતું હોય ત્યારે અને પાછી મોદી સાહેબે નોટો પાછી ખોટી કરી ત્યાર પાછી વરી એ પચાસ લાખની થઈ ગઈ હોય તો આવે તમે શું વિચારો કંઈ નહીં હવે શાંતિથી બેહો જ્યારે વધે ત્યારે ખરું ચિંતા તો ગઈ પણ જ્યારે અઢી ત્રણ અઢી ત્રણ અઢી ત્રણ હાલતા હતા ત્યારે કેટલા ફોન કરવા પડે જોન જોનભાઈ જતી રહેતી હોય તો જતી રહેતી હોય તો હવે હમણાં બધું માર્કેટ બેહી ગયું હોય તો કે હમણાં કાંઈ કરવું નહીં ભલે પડ્યું બધું તો બધું સુખમાં જ છે પણ આપણું લક્ષ જો અક્ષર હશે ને તો સુખ લાગશે જેમ ઓલાનું ધામ પેલાનું લક્ષ માઉન્ટ એવરેસ્ટ છે એટલે એને ગમે એટલા ત્યાં ત્યાં ભલે બરફની સ્લાઇડો હેઠી આવે ભલે બરફ આવે ભલે વાવાઝોડા આવે ભલે તુફાન આવે ભલે પડી જાય ભલે એને ખાવાનું ન પડે ભલે ઓક્સિજન ઘટી જાય પણ એને મજા જ આવે એને તો એમ જ લાગે માઉન્ટ એવરેસ્ટ પર પહોંચું બસ આ જ લાગે એવું જ લાગે એમાં એને સુખ લાગે છે તમે નેપાળમાં જાઓ ને તો નેપાળની અંદર બહુ સરસ એરલાઇનો છે તારા એરલાઇન બુદ્ધ એરલાઇન બુદ્ધ એરલાઇન અને એટલી સુપર માં સુપર એરલાઇનો છે બધી જે ના ગયા હો એ જજો ક્યારેક અને બે એરલાઇનમાં પ્લેનની સીટો એના કરતાં ટ્રકની સીટો ઇન્ડિયાની સારી એ પ્રકારના પ્લેનો હોય છે ખબર નહીં એ ઉડે એ કેવી રીતે ઉડતા હશે ને કેવી રીતે ઉતરતા હશે એક ભગવાનના ભરોસા પર ઉતરતા હશે ને ચડતા હશે એ પ્રકારના જ પ્લેનો હોય છે અને જે બેઠા છે એને અનુભવ પણ હશે કેવા હલે કેવી એની દશા હોય અને એ જ્યારે પહાડોની વચ્ચે ચાલ્યા જતા હોય ત્યારે હૃદયના ધબકારાની કેટલા ધબકારા એક હારે થતા હોય એ બધા જે બેઠા છે બધા અનુભવી છે એને પૂછી લેજો અને ન બેઠા હોય એ અનુભવ કરી લેજો એની અંદર એ લોકો લઈ જાય છે એક એક વખત લઈ જાય છે કે માઉન્ટ એવરેસ્ટની નજીક લઈ જાય છે ફ્લાઇટ અને ત્યાં આગળ લઈ જઈને પહાડોમાં અડધો પોણો કલાકની હોય છે આપણામાંથી ઘણા ભક્તો એ સમયે ગયા હતા હવારમાં હવે એ જ્યારે જાય ને તે કેટલીક ફ્લાઇટો તો ત્યાંથી પાછી જ નથી આવતી તારામાં ગયા હોય તો તારા ભેગા જ થઈ જાય આવે જ નહીં પાછી વાતાવરણ અચાનક બગડે પહાડોની વચ્ચે હોય એ પાછું જ ના આવે પ્લેન એનું પકડે નહીં ટાવર ના પકડે કાંઈ ના પકડે આવે એ તો એક પતંગિયા જેવું હોય ઉડીને ને પાછું ના આવ્યું છતાં પણ લોકો ત્યાં આગળ ફોટા લેવા માટે આવે માઉન્ટ એવરેસ્ટના ફોટા તમે પ્લેનમાંથી લો પ્લેનમાંથી લો તો કંઈ એવું જરૂર નથી બધું બહુ ગૂગલ ઉપર છે તમારે ત્યાં જઈને જોવાની જરૂર જ નથી તમે ત્યાં પ્લેનમાં બેસીને અંદરથી ફોટા લો એના કરતાં વધારે સારા ફોટા ઇન્ટરનેટ પર લોકોએ અપલોડ કરેલા હશે પણ વ્યક્તિને એમ થાય કે મારે નજીક જવું છે મારે નજીક જવું છે મારે નજીક જવું છે ખબર છે કે અહીં આગળ આવું થાય છે છતાં પણ જવા માટે તૈયાર થાય છે કારણ કે એમાં શું માન્યું છે સુખ માન્યું છે જ્યાં સુખ મનાય છે ત્યાં મૃત્યુનો ભય પણ ટળી જાય છે તો હું કહું સત્સંગની અંદર જો આપણે મેળવવાનું મેળવવાનું સુખ સુખ માનેલું માનેલું હશે હશે ભગવાનની મૂર્તિને તો એવું તો મોટું કયું દુઃખ આવશે કે સુખની અંદર આપણને કોઈ જગ્યાએ વિઘ્ન ઊભું થશે એવું તો કોઈ દુઃખ આવશે નહીં કંઈક અહીં આગળ આપણું છૂટી ગયું કંઈક આપણું ખોવાઈ ગયું કંઈક આપણાથી વિખોટું પડી ગયું તો ભગવાન આપણી ચિંતા ઓછી કરશે બીજું કાંઈ નહીં કરે આપણાથી કાંઈ વિખોટું પડી ગયું તો ભગવાને એટલી ચિંતા ઓછી કરી આપણું અપમાન કરાવી દીધું આખા જગતની અંદર તો સારું પાંચ જીવ આપણને પાસે નહીં આવે તો ઉપાધિ ઓછી વધારે ભગવાન ભજાશે તો ભગવાન જે કાંઈ આયોજન કરે છે જે કાંઈ આયોજન કરે છે આપણા હિતમાં કરે છે એ જો આપણને પાકું રહે ને તો સત્સંગમાં સુખ આપણને મનાય નહીં તો ના મનાય

કરુપ બનાયે તુકારામ જેમ ગધેડા પર બેસાડે બેઠાવે કરૂપ માટે થઈને કદાચ કોઈ નાક કાન કાપે તો પણ તે ભક્તને માટે પરમ મંગલ રૂપ છે કુરૂપ બનાવીને તેને કોઈ ગધેડા ઉપર બેસાડે તો પણ તે ભક્ત તેને સર્વોત્તમ મંગળ કાર્ય માને છે તુકારામ મહારાજની જેમ ધાંગધ્રાની અંદર મહારાજે સંતોને જવાની આજ્ઞા કરી નિર્ગુંદાસ સ્વામીની વાતોમાં આ વાત છે ત્યાં રામ મહોલમાં મહારાજે કહ્યું કે સંતો ત્રણ દિવસ ઉતરજો એટલે સંતો ત્યાં ઉતર્યા ત્યાં ગોપાળદાસ કરીને એક વૈરાગી હતા એને સાધુને ખાવાનું આપ્યું નહીં માર બહુ માર્યો ભૂખ્યા પડી રહ્યા પછી ગામ લોકોને ખબર પડી ત્રીજે દિવસ ખીચડી આપી સંતોને પછી સંતો ત્યાંથી ચાલતા થયા હવે લો આ સંતોને વૈરાગ્યોએ માર માર્યો ત્રીજે દિવસે માંડ ખીચડી મળી હવે અમારે કઈ પણ પ્રકારનું દુઃખ આવે તો આટલો વિચાર કરીએ ત્યાં લાગે કે આપણે તો કશું જ છે કાંઈ જ નથી અને હમણાં તમારા દ્રષ્ટાંત આપીશ પૂર્વે થઈ ગયેલા એટલે ખબર પડશે કે આપણે કાંઈ નથી આપણે માની બેઠેલા છે દુઃખ બાકી કશું દુઃખ નથી આપણા મનના માણેલા દુઃખ છે વૈરાગી સાધુને લૂંટીને ચાલ્યા ગયા આનંદાનંદ સ્વામીએ સ્વામી જઈને એ વાત રાજાને કરી ત્યારે એ બોલ્યો ગાયો ગાયો લડી એમાં અમે શું કરીએ લો એટલે ગાયો ગાયો લડી કે આ ગાયોને ગોધા છે અમે આ સંતો નિર્માની વર્તમાનવાળા છે નંદ સંતો અને વૈરાગ્યો જે ચીપિયા અને લાકડીઓ લઈને જે સાધુને માર્યા છે હવે એ ગાય ને આ ગાય આવો ન્યાય કર્યો રાજાએ પછી સાધુઓ વડોદરાના બાબાજી પાસે જઈને ફરિયાદ કરી તે બાબાજી રૂપિયાના બે મોસલ રાજ એ કર્યા ને તે બાબાજીને પાછા વૈરાગ્યો ત્રીસ હજાર રૂપિયા લઈને ગયા તે બાબાજીને દસ હજાર રૂપિયા આપ્યા પાંચ હજાર એની ઉપલા માણસને આપ્યા પાંચ હજાર એના ઉપરના આપ્યા લાંચ તે આખું બદલાઈ લઈ ગયું ચિત્ર બદલાઈ ગયું સાધુની રક્ષા માટે જે બે મોસલ હતા એ સાધુની ઉપર ઉપરી થઈ ગયા એટલે સંતો તો પછી ત્યાંથી નીકળી ગયા બહુ દુઃખી થયા સંતો પણ એ બાબાજીએ મોકલેલા બે સિપાહીઓ સમઢિયાળાના ત્યાં આગળ કાઠીઓ પાસે જઈ અને ગામ કુકડાના ઝાંપા આગળ આવીને ગામ લીંબડીનો માર્ગ પૂછ્યો એટલે મૂળજીભાઈના કોઈ મૂળજીભાઈ લીંબડીના હતા મૂળજી ભગત એના કોઈ સગા ત્યાં આગળ કોઈ વણિકો હતા એને જાણ્યું કે આ મૂળજીભાઈના નાકકાન કાપવા જાય છે બાબાજીએ મોકલેલા કે મૂળજીના નાકકાન કાપો સ્વામિનારાયણનો ભગત છે ને એટલે સ્વામિનારાયણનું અપમાન થાય એના નાકકાન કાપો ને એટલે આવું વિચારીને ત્યાં આગળ મૂળજીભાઈને સગા હતા એને એમ કીધું કે વાંધો નહીં તમારે ક્યાં જવું લીમડી જવું તો કે આ અહીંયા આગળ થોડી વાર જમવા માટે રોકાવ આમ કઈ અને મૂળજીભાઈને કહેવા માટે ઓલા સગા નીકળી ગયા ને એને જઈને કીધું કે આવું છે એટલે છાસ પીવા માટે ઓલાને રોક્યા અને મૂળજીભાઈને આગળથી ખબર આપી એટલે ગામના સત્સંગી કહેવા લાગ્યા કે અમે તો કંઠ્યો તોડીને સત્સંગ મૂકી દઈએ છીએ લીંબડીના સત્સંગીઓ કે ભાઈ જે સત્સંગી હશે એના નાક કાન કાપવા માટે બે જણા તલવાર લઈને આવે છે એટલે અમે તો સત્સંગ મૂકી દઈએ છે કેમ નાક કાન ના કપાય એટલે આ આપતકાળે હમજન કળાય હમજન ક્યારે કળાય આપત કાઢે કંઠીયો મૂકવા તૈયાર થઈ ગયા તિલક ચાંદલાઓ કાઢવા તૈયાર થઈ ગયા લીમડીના લીંબડીના હરિભક્તો એ સમયે ત્યારે મૂળજીભાઈ મૂળજીભાઈએ કહ્યું તમે સા સારું આંકડા થાવ છો પ્રથમ મારા નાક કાન કાપે એટલે પછી તમે બધા કંઠીયો તોડીને સત્સંગ મૂકી દેજો પેલા મારા તો કાપવા દો પછી સવારે સવારને છેટેથી જોઈને બધા લોકો કેવા લાગ્યા મૂળજી આવે તો સત્સંગ મૂકો સત્સંગ મૂકો આવાનો ના કરવો આ મોડી વાતો કરતો હોય ને સત્સંગમાં શ્રીજી મહારાજ કે જે દિવસે સત્સંગમાં મોડી વાત થઈ જાય તેથી ઉપવાસ કરવો અને એવા નપુષક વાતને સાંભળવી જ નહીં શ્રીજી મહારાજે ના પાડી છે મોડી વાત કરે કે આટલું પડાતું હશે ને આવાની વાતો કોઈ સાંભળવીને એવાનો સંગ કરવો નહીં એની ભેગા રહેવું નહીં નહીં તો આપણો સત્સંગ જતો રહે મૂળજીભાઈએ કહ્યું કેટલાક માણસો અવળા કર્મ કરે છે એટલે નાક કાન કપાય છે ત્યારે આ તો ભગવાનને અર્થે એટલે જેમ ભગવાનની ઈચ્છા હશે એમ થશે કેટલા લોકો અવળા કામ કરે છે એટલે નાક કાન કપાય છે મારે તો અર્થે થયા મારા કેટલા મોટા ભાગ્ય મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના તૈયાર થયો બાઓ છરો ઘસતો તો બ્રહ્માનંદ સ્વામી કે મુક્તાનંદ છૂટ આપો ને તો આને ઊભો કર દો તમે જો સ્વામી છૂટ આપો મુક્તાનંદ કે આપણું નિર્મની વર્તમાન છે ત્યારે પણ સ્વામી આ તો નાક કાન કાપશે મુક્તાનંદ સ્વામી કે આગલા જન્મમાં કેટલી વખતે તો મુક્તો હતા પણ આપણને સમજાવવા માટે આગલા જન્મમાં સ્ત્રી છોકરા માટે કેટલી વાર નાક કાન કપાયા હશે તો આ વખતે સ્વામિનારાયણને અર્થે કેવું સંતોને ભક્તોએ સહન કર્યું છે સહન કેટલું કર્યું છે અને છતાં પણ એમાં એને સુખ માન્યું છે કોઈ દી ભગવાનને ફરિયાદ નથી કરી પ્રભુ તમારે અર્થે સહન કરી કરીને મરી ગયા આવું કોઈ દી નથી બોલ્યા મહારાજને એમ કે મહારાજ તમે જે કરતા હશો જેમ કરતા હશો એમ મારું હિત જ કરતા હશો મને આટલી ખબર છે આવી રીતે એ સંતો ભક્તો રહ્યા એટલે મહારાજ એની પર બહુ રાજી થયા આપણે પણ એવી સમજણને કેળવવી પડે આપણને કોણ ગધેડે બેસાડવા આવે છે આપણને કોણ ચૂનો ચોપડવા આવે છે આપણને કોણ મુંડન કરીને રીંગણાના હાર પહેરાવવા આવે છે બહુ બહુ તો શું કરે કોઈ માણસ આ જગતની અંદર કરી કરીને કરે શું પાંચ શબ્દ તમારા માટે બોલી દે લખી દે કંઈક કરી દે એને કરીને આપણે શું નિરાશ થવું શું ભગવાન ભજવાનો ઉત્સાહ છોડી દેવો શું ભગવાનના ભજનમાં આપણે નિરુત્સાહી થઈ જવું શું ભગવાનના માર્ગે ચાલવામાં ભગવાનની ઉપાસના રાખવામાં ભગવાનને સર્વ કરતા હરતા સમજવામાં ભગવાનને સર્વોપરી સમજવાની અંદર શું આપણે પાછા પડી જવું ના જેને જે કાર્ય માટે ભગવાને નિમિત્ત કર્યા હોય ને એ કાર્ય એ કરે ભગવાન જ કરાવે છે કોઈને એના માટે નિમિત્ત કર્યા હોય આપણને ભગવાને ભગવાન ભજવા અને ભજાવવા માટે નિમિત્ત કર્યા છે આપણે એ કાર્ય કરીએ પણ કોઈ દી આપણા જીવનની અંદર ઉદ્વેગ ના આવવા દઈએ હરી કે સુખ અધિક જેને દુઃખ પરે તે સુખ કુમાને પારા ત્યુ ત્યુ સુખ તેહી રહતન અપારા ભગવાનના સુખ ને જ તેને સર્વોત્તમ માન્યું અને જેમ જેમ દુઃખ પડે તેમ તેમ તેને પણ રૂપ જ ગણ્યું કેમ જે ભક્તને આ લોકમાં જેમ જેમ વધારે દુઃખ સહન કરવાનું થાય તેમ તેમ તેને ભગવાનની કૃપાથી પછી સુખનો પાર રહેતો નથી ભગવાનના ભક્તને જેમ જેમ દુઃખ વધારે સહન કરવાનું થાય ને એમ એમ પછી એને સુખનો પાર રહેતો નથી શ્રીજી મહારાજના પ્રથમના એકસઠમાંના શબ્દો જીવનમાં જ્યારે પણ કંઈક દુઃખ જેવું લાગે ને ત્યારે આટલો વિચાર આ શબ્દોનો કરવાનો વચનામૃતના ના શબ્દો શ્રીજી મહારાજના બહુ અલૌકિક શબ્દો છે સાંભળો શ્રીજી મહારાજ એમ બોલ્યા કરીને ભગવાનના દાસ થઈ રહેશું અને એમ કરતાય ભગવાન આપણને વધુ દુખ દેશે ભગવાનના દાસ આપણે થયા તો પણ ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણને વશ થઈ જશે શા માટે જે પોતે ભક્તવત્સલ છે અને કૃપા સિંધુ છે તે જેની પોતાને વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે પછી તે પ્રેમ ભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે પછી છૂટવાને સમર્થ થતા નથી માટે શ્રીજી મહારાજના શબ્દો આ જીવન યાદ રાખવાના છે મારે ને તમારે જેમ જેમ ભગવાન આપણને કશનીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ આ શ્રીજી મહારાજનો મત જેમ જેમ ભગવાન વધુ કશનીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને માત્ર અને પલ માત્ર મારાથી છેટે નહીં રે એવું સમજીને જેમ જેમ ભગવાન અતિકસની દેતા જાય તેમ તેમ અતિરાજી થવું પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં લો આ મહારાજના પ્રથમના એકસઠમાંના બેઠા શબ્દો વાંચ્યા હવે મહારાજ આપણી પાસે આવું ઈચ્છે છે મહારાજ આપણી પાસે આવું ઈચ્છે છે મહારાજ નથી ઈચ્છતા કે કોઈ પ્રકારનું થોડું દુઃખ આવે ને મારો ભગત ઢીલો પડી જાય મારો ભગત ઉદ્વેગિત થઈ જાય મારા ભગતની પૂજા માનસી બધું હૃદયની અંદર છીન હીન થઈ જાય એવું ભગવાન નથી ઈચ્છતા ભગવાન તો એવું ઈચ્છે છે મારો ભગત એવો બની જાય કે સૂર્ય ચડાવ્યો હોય નું બાજુમાં ઊભો હોઉં તો એ સંકલ્પ ના કરે કે ભગવાન મને બચાવે ભગવાન આપણને આવા બનાવવા માગે છે ધીરે 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 મારે તમારે એવી સમજણ કેળવવાની છે જેટલી થાય એટલી હું એવું નથી કે તો કેવું થયે જ જાય પણ આપણો ઈશક એવો હોવો જોઈએ જેમ પહેલાંને માઉન્ટ એવરેસ્ટ ઉપર જવાની ઈચ્છા છે એમ આપણો ઈશક એવો હોવો જોઈએ મારે મારા ઈષ્ટદેવ પ્રત્યેની નિષ્ઠામાં રતિવા ફેર નથી પડવા દેવો મારે મારા ઈષ્ટદેવના વિશ્વાસમાં રતિવા ફેર નથી પડવા દેવો ને ફેર કેવો નહીં તો જે મહારાજે લખ્યું છે સૂર્ય ચડાવ્યો અને બાજુમાં અમે ઊભા હોઈએ તો સંકલ્પ ના કરે એવા મારે મરતા પહેલાં થાવું છે આપણે જોઈએ માર્ગનો બરાબર વિચાર કરીશું મારું માઉન્ટ એવરેસ્ટ નું શિખર એ છે આ લોકમાં સૂર્ય ચડાવે તો પણ ઈચ્છા ના થાય કે આ ભગવાન મને બચાવે સંકલ્પ ના થાય એવા મારે થવું છે આ લોકના સુખ દુઃખ વચ્ચેનું આ શિખર મારે સર કરવું છે આવો જો આપણને ઈશક હોય તો જેટલું ભગવાન થોડું થોડું દુઃખ આપતા જાય ને એટલે ખબર પડે કે આ તો મારે પેલું શિખર ચડવું છે ને એટલે ભગવાન ક્યાં સુર્ય ચડાવે સૂર્ય જ ચડાવે જ નથી હજુ આ થોડી ખોટ ગઈ ઓ થોડું અપમાન કર્યું સુડીએ હજુ સુડીએ તો નથી ચડાવ્યું મારે તો ક્યાં સુધીનું સિદ્ધ કરવાનું સુડીએ ચડવાનું ઓ હજુ તો ત્યાં તો ચડાયો જ નથી હજુ તો રોટલા આપે છે શાંતિથી પથારી આપે છે હુવાનું આપે છે ક્યાં હજુ એટલું બધું ભગવાને કરી દીધું છે મારે તો એ સિદ્ધ કરવાનું છે આ લોકમાં આ લોકમાં સુખ દુઃખ વચ્ચે ઓહો હજુ તો નથી કાંઈ ભગવાને કર્યું હજુ તો નથી ઓ મહારાજ હજુ તો તમે મારી બહુ પરીક્ષા નથી લીધી ઓહો આમાં જ કશું છે જ નહીં આમ થવા લાગે કારણ માઉન્ટ એવરેસ્ટનું શિખર સર કરવું છે એને ઓગણત્રીસ હજાર ઉપર એ શિખર આવેલું હોય અને પંદર હજાર ઉપર એને થોડો ઓક્સિજન ઓછો થવા લાગે તો એવું ના વિચારે મરી ગયો એ તો શું વિચારે ઓહો મારે તો હજુ ઓગણત્રીસ હજારે જવાનું છે આ તો હજુ કશી તકલીફ નથી હજુ કશું નથી નથી આતો હજુ તો મારે હજુ ડબલ આના જેટલું ડબલ જવાનું છે એને આનંદ હોય એને ઉત્સાહ હોય એમ વાલા ભક્તો સહેલી છે સાંભળવી સહેલી છે પણ આપણા જીવનમાં આપણે કંઈક થોડું ઘણું વિચાર્યા કરશું તો ચોક્કસ મહારાજ આપણી ભેગા રહી અને મહારાજ જ એવી શક્તિ આપે આપણી શું તાકાત છે આપણી શું બુદ્ધિની આપણી પાસે શું એવી બુદ્ધિ છે કે આપણે સહન કરી શકીએ ભગવાન જ પોતે પોતાના ભક્તને પોત એના હૃદયમાં રહી અને પોતે આપેલા દુઃખને સહન કરવાની શક્તિ રૂપી સમજણ આપે છે સમજણરૂપી શક્તિ આપે છે ભગવાન પોતે જ આપે છે કારણ કે એનું આપેલું છે ને એ જ સહન કરાવી શકે બીજાની તાકાત નથી સહન કરાવે એનું આપેલું હોય ને એ એની આપેલી સમજણથી જ સહન થાય શ્રીજી મહારાજનું આપેલું દુઃખ શ્રીજી મહારાજની સમજણ વિના ક્યારેય સહન ના થાય હા એ તો થોડુંક આપે તો ઊંચા નીચા કરી દે જો અર્જુનને વિરાટ સ્વરૂપ બતાવ્યું તો અર્જુનને શું કીધું આમાં કઈ સુખ નથી આવતું પણ એ જો ધારે ને એ જો ધારે ને તો અર્જુન અર્જુન તો ભગવાનના અંશ હતા પણ હાવ સામાન્ય જેવો જીવ હોય ને એને વિરાટનું સ્વરૂપ બતાવે તો એને કાંઈ ના થાય એને કશું કશું અજુકતું ના લાગે એ એની ઈચ્છામાં રહેલું છે ભક્તિ માતાને આખું બ્રહ્માંડ ના બતાવ્યું પોતાના મોઢામાં તો ભક્તિ માતાને કઈ અર્જુન જેવું ના થયું એ તો જોઈને આશ્ચર્ય પામે ગો મારો ગણેશ આમાં આવડો મોટો જ એમને સુખ થયું એમને દુઃખ ના થયું સુખ થયું અને અર્જુન જોવા સમર્થ ના થયા ભગવાનની ઈચ્છા ભગવાનની ઈચ્છા ભક્તિ માતા મુક્ત છે અર્જુન પણ મુક્ત છે પણ છતાં ભગવત ઈચ્છા પર રહેલું છે એટલે ભગવાન એ ભગવાન છે બસ ભગવાનના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવાની મહારાજ તમે જે દુઃખ આપો અમારા જીવનમાં એ કદાચ અમે ના સમજી શકીએ અમારા હિતમાં હોય પણ મને સહન થાય ને પ્રભુ તમારી નિષ્ઠામાં ક્યારેય ડગમઘાટ ના થાય તમારા સ્વરૂપની અંદર ક્યારેય પણ મને સંશય ના થાય તમે હસો કે નહીં એમ ક્યારેય ના થાય તમે મારી સામું કેમ જોતા નથી આવો મને તમારા પ્રત્યેનો ક્યારેય કુભાવ ના થાય બસ પ્રભુ આટલું તમે મારા હૃદયમાં બેસીને આટલી હમજનનો એક ટીપું મૂકી રાખજો આવી ભગવાનને રોજ પ્રાર્થના કરવી મહારાજ મારે બધું જ બધું જ તમે જે કાંઈ આપો જે કંઈ કરો બધું બરાબર જ હોય પણ મને તમારામાં કોઈ સંશય ના થાય પ્રભુ આટલું મને તમે આપજો આવું ભગવાનને કહી રાખું દુઃખદ ના આપતા એવું ના કેવું એ તો ભગવાનનો ભગત જ નહીં એમ કે દુઃખદ ના આપતા પ્રભુ એ ભગવાનનો ભગત નહીં એ તો ભિક્ષુક છે એ તો કોણ છે ભિક્ષુક ભગવાનનો ભગત તો એમ કે પ્રભુ તમારી ઈચ્છા જે તમારી ઈચ્છા એમાં હું રહીશ કેવા કેવા ભગવાનના ભક્તોને દુઃખ પડ્યા છે તોય સત્સંગ નથી છોડ્યો એવા ભગવાનના ભક્તો કેવા ભગવાનના ભક્તો છે બોલો જુનાગઢના ગોકળ ગામનો ભાટ જ્ઞાતિનો છોકરો હતો ગોકળ નામનો એક એને કારણે એને સત્સંગી થયો એની માં બહુ ગુસ્સે થઈ તે ગોકળને સત્સંગ છોડવા માટે બહુ ઉપાય કર્યા અનેક રીતે સમજાવ્યો પણ ગોકળ ગોકળે કંઠી તોડી જ નહીં પૂજા કરવાનું બંધ ના થયું ના કર્યું પછી એની મા કોઈ જે સાધુ બાબાને માનતા હશે ત્યાં લઈ ગઈ મારો દીકરો આપણો આ સંપ્રદાય છોડીને સ્વામિનારાયણનો થયો છે માટે ગમે તેમ કરીને એની કંઠી તોડાવો ડોસીની વાત સાંભળીને ઓલા સાધુ બાવાએ ગોકળને બોલાવ્યો અને ગોકળ ભગત આવ્યા એટલે ઓલાએ ક્રોધ કર્યો એટલે એ ગોકળિયા કંઠી તોડી કે નહીંતર તને પૂરીને ખાવા પીવા નહીં આપવું સમજ્યો ત્યારે ગોકળ ભક્ત જવાબ આપ્યો કે કંઠી તો માથા સાટે છે મેં નિયમ લીધો છે દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી સત્સંગ નહીં છોડું હવે તમારે કરવું હોય તે કરી લો પણ કંઠી નહીં કાઢું નાની ઉંમરના ગોકળ ભક્તની સુરવીરતા ભરી વાની સાંભળી એટલે ઓલો લાલ પીળો થઈ ગયો અને ગોકળ ભગતને પકડીને એક રૂમમાં પૂરી દીધો નિર્દય એ બાવાએ કશું ખાવા પીવાનું આને આપ્યું નહીં પાંચ દિવસ સુધી અંજળ વગરના ઉપવાસ થયા અને એના માતા પિતાના મંજૂર હતું આ બાજુ મંદિરની અંદર ગોકળ ભક્ત દર્શને આવતા બંધ થયા એટલે સંતોએ પૂછ્યું હરિભક્તોએ ઘેર જઈને તપાસ કરી પાડોશીએ કીધું કે તમારા ગોકળ ભગતને તો રૂમમાં પૂરી દીધા છોલા બાવાએ હરિભક્તોએ રાજા પાસે જઈને સિપાહીઓને મોકલીને ગોકળ ભગતને છોડાવ્યો પાંચ દિવસના ભૂખ્યા ગોકળ ભક્તને ઘેર ગયા ત્યાં તો પેલી મા ને ડાકન જેવી હતી રોટલા ઉપર ડુંગરી ચોપડીને શાકમાં લસણ નાખીને ગોકળ ભગતને જમવા આપ્યું કે લસણ ડુંગરી જોઈને ભક્ત ઊભા થઈ ગયા અશક્તિને કારણે સુઈ ગયા દરરોજ જમવા બોલાવે લસણ નાખીને કે જ્યાં સુધી સ્વામીની કંઠી નહીં તોડે ત્યાં સુધી ડુંગરી લસણ નાખવાની છું આમ નહોતી નાખતી પણ સ્પેશિયલ કેસમાં કર્યું આ ત્યારે ગોકળ ભક્તે કહ્યું ભૂખ્યો મરી જઈશ પણ કંઠી નહીં તોડું આમ કરતાં પંદર દિવસના ઉપવાસ થયા પંદર દિવસના ઉપવાસ બાર વર્ષના છોકરાને હા બાર વર્ષનો છોકરો છે આ છતાં પણ ગોકળ ભક્તની ધીરજ ડગી નહીં આવી દ્રઢ ટેક જોઈને ભક્ત સ્થળ શ્રી હરી રાત્રે આવ્યા પલંગ ઉપર સુતેલો ગોકળ ભક્ત નહીં માને પછાડીને સોટીએ સોટીએ મારી અને ગોકળ ભક્ત જાગી ગયા પછી ભગવાનને દંડવટ કરવા લાગ્યા પછી મહારાજ જે પોતે ગોકળ ભક્તને પોતે ભોજનનો થાળ લઈને આવ્યા હતા અને થાળ મહારાજે પોતે પોતાના હાથે કોળિયા મોઢામાં મૂકીને ગોકળ ભગતને જમાડેલો આવું થયું આ સત્સંગ રાખવા માટે તો કેવા કેવા પૂર્વેના ભક્તોએ બધાએ કેવા કેવા નિયમ રાખ્યા અને કેટલી દ્રઢતા રાખી પ્રાંતિજ ગામના લક્ષ્મી બેન હતા લક્ષ્મીબાઈ ધર્મ નિયમ ચુસ્તપણે પાલન કરતા હતા પણ એમના પતિના બિલકુલ ગમતું નહોતું એટલે સત્સંગ છોડાવવા માટે અનેક પ્રકારના દુઃખો લક્ષ્મીબેનને આપવા લાગ્યા એવા સમયે સ્વામિનારાયણ ભગવાન પ્રાંતિજ ગામમાં પધાર્યા ખબર લક્ષ્મીબાઈને પડી તરત દર્શન કરવા માટે જવા લાગ્યા ત્યાં તો પતિ પકડીને ઘરમાં લઈ ગયો ને જમીન ઉપર સુવાળીને છાતી ઉપર પલંગનો પાયો રાખીને એની ઉપર સૂતો સૂતો કહેવા લાગ્યો બોલાવ તારા સ્વામિનારાયણને આવું દુઃખ છે આવું દુઃખ આવ્યું છે આવશે એવું લાગે છે કોઈ દી તને આવીને બચાવે સાંભળી લે જ્યાં સુધી સ્વામીઆનનો ધર્મ નહીં છોડે ત્યાં સુધી દરરોજ તારી છાતી ઉપર ખાટલાનો પાયો રાખીને સુવાનો છું કેવા નરાધમો છે બોલો આવા નરાધમ આવી રીતે આખી રાત્રિ સૂતો તેથી લક્ષ્મીબેન અતિ પીડા થઈ પછી એમનો પતિ સવારે બહાર ગયો ત્યારે લક્ષ્મીબેને શ્રીહરીને બહુ પ્રાર્થના કરી પ્રભુએ દર્શન દઈને છાતીએ હાથ ફેરવ્યો તરત સર્વે પીડા સમી ગઈ ત્યારબાદ લક્ષ્મીબેન ઉપર અતિ રાજી થઈને વરદાન માગવા કહ્યું ત્યારે લક્ષ્મીબાઈએ કીધું મહારાજ આવા પાપી ભેળા રહેવું ને એના કરતાં તમારા ધામમાં લઈ જાઓ અને મહારાજે તરત દિવ્ય વિમાનમાં બેસાડીને એને પોતાના ધામમાં લઈ ગયા વિચારો દેહ છોડી દીધો પણ સત્સંગ ના છોડ્યો કારણ કે અક્ષરધામને સુખ માણ્યું ભગવાનમાં સુખ માણ્યું તું હવે આપણે આટલા બધા કંઈ દુઃખ નથી નથી માટે આવા ચરિત્રો થોડાક હંભારી રાખવા વિચારી રાખવા ત્યારે આપણને ખબર પડે કે આપણે તો કશું જ નથી આપણે તો એટલા બધા પેલા એટલા બધા પેલા હુવાળા થઈ ગયા છીએ ને આ મખમલની પથારીઓમાં હોય હોય ને કે સેજ આમ આપણને આમ લાગે તો ઓહોજાને હું થઈ ગયું એવું લાગે સમજે સેજ આમ તો એમ આભ ફાટી ગયું એવું લાગે છે કારણ કે મખમલની ગાદીઓ હોતા થઈ ગયા ને આપણે રોજ મેવા મીઠાઈઓ જમતા થઈ ગયા ને એટલે એક દિવસ જો હવારની રોટલી હાજર મળી હોય તો જાણે ઓહો હો દુઃખ આપણું તો ગયું લાગે શું એમાં હવારની રોટલી હાજે મળી તો હું ફેર પડ્યો કઈ જો કે તમને તો એવું નથી અમેરિકામાં તો માઇક્રેવું રૂપી છ મહિનાની છ મહિનાનું બધું હાલે છે પણ તોય દુઃખ કશું નથી દુઃખ કોઈ માનસો નહીં દાસના દુશ્મન હરી કદી હોય નહીં જેમ કરશે તેમ સુખ થશે સદગુરુ ગુનાતી ઉચ્ચાર છે દાસના દુશ્મન હરી કદી હોય જ નહીં જેમ કરે એમ સુખ થાય સુખ ક્યાંથી પમાય અત્યંત દુઃખ વેઠ્યા વિના અત્યંત સુખ ક્યારે પમાતું આપણે તો થોડું કઈ દુઃખ વેઠવું નથી અને અત્યંત સુખ પામવું છે અક્ષરધામનું સુખ અત્યંત સુખ છે અને આપણે કેવું કે હિંડોળા ખાતે ઇચકવું છે દૂધપાક માલપુવા ખાવા છે નખમાય રોગ લાવવો નથી કોઈ પ્રકારની ઉપાધિ થાવી ના જોઈએ અને અક્ષરધામમાં જવા જોઈએ ને મહારાજે એવું જ કર્યું છે આપણને ક્યાં અત્યંત આપે છે અહીંયા અહીંયાના રાજ્ય કે સમૃદ્ધિ વગેરે જે જે સુખ કહેવાય છે તે જેટલા સુખ છે તે એકેય દુઃખ વિનાનું નથી જીવને સુખની વધારે પડતી તમન્ના હોય છે તેથી તેને તે દુઃખ દેખાતું નથી ભગવાન ભજતા જેટલું દુઃખ દેખાય છે તેટલો તેની ભાવનામાં ફરક છે આપણી ભાવનામાં ફરક છે જે દુઃખ દેખાય છે જ્યારે દુઃખ આવે છતાં તેમાં જે સુખ માને ત્યારે તેને ભગવાનમાં અપાર હેત છે એમ માનવું જેમાં જેને જેવો ભાવ હોય છે તેને પરમેશ્વર તેવું ફળ આપે છે કેટલા ભગવાનના ભક્તો એવા છે વંદનીય છે પૂજનીય છે આદર્શ છે ગ્રહસ્થ આશ્રમમાં રહેવા વાળા અમે તો ત્યાગી છીએ ને કીધું એમ અમારું શું દુઃખ આવી આવીને આવે અપમાન થાય નિંદા થાય કૂથની થાય બીજું હું અમારું દુઃખ પણ ગ્રહસ્થ આશ્રમમાં રહેવાવાળા ભગવાનના ભક્તો કેટલી વાર એને કેટલા મોટા દુઃખ આવે છે એની વચ્ચે ભગવાન ભજે છે એવા ભક્તો છે એને કરોડો વંદન છે સમજણ રાખે છે ભગવાન કે સંત કે સત્સંગ ઉપર ધોખો નથી કરતા એને કરોડો વંદન છે એવા છે સત્સંગ મધ્યે જેમાં જેને જેવો ભાવ હોય જેને ભાવનામાં ફરક છે ત્યાં દુઃખ આવે છતાં તેમાં સુખ માને ત્યારે તેને ભગવાનમાં અપાર હેત છે એમ માનવું જેમાં જેને જેવો ભાવ હોય તેને પરમેશ્વર તેવું ફળ આપે છે તેવા ભક્તિ ભાવના અચળ ઠેરાવ જોઈને તે પ્રમાણે ભગવાન તેને સુખ આપે છે ખેતરમાં જેવું વાવે તેવું ફળ તેને મળે વગર મહેનતે કાંઈ મળતું નથી માટે ભગવાન રાજી થાય તેમ કરવું જોઈએ સર્વ જીવોને સુખદાયક શ્રીયરી આટલી વાત કરીને પોઢી ગયા સૌ સંતો ધ્યાન કરીને સુઈ ગયા પાર્ષદો બધા ચોકી કરતા રહ્યા જ્યારે અરુણોદય થયો ત્યારે સંતોએ ઊઠીને નારાયણ ધૂન કરી સાંભળીને શ્રીરી તરત જાગી ગયા તરત ચાલવા માટેનો ભાવ જણાવ્યો શ્રીરી તૈયાર થઈને અશ્વ ઉપર બેઠા બધા સંતો પણ પ્રસન્ન મનથી ચાલતા થયા મૂડેલથી આગળ ચાલતા મધ્યાહન સુધી ત્રણ ચાર ગામ આવ્યા જ્યારે આગળ પાંચમું ગામ આવ્યું ત્યારે બપોર થવા આવ્યા એક સરોવર હતું સરસ છાયા હતી ત્યાં નાયા પૂજા કરી સૌએ તિલક કર્યા ધ્યાન કર્યું હવારમાં નાયા વિના હાલ્યા ઠંડા પોરે બપોર નાયા પછી ત્યાં ટીમણ હતું ત્યાં બેસીને સૌ જમ્યા સાકર નાખીને દૂધના પેંડા કર્યા હતા તે વર્ણીય શ્રીહરી માટે ઘણા હેતથી રાખ્યા હતા જ્યારે રસ્તામાં ક્યાંય રસોઈ બનાવવાની અનુકૂળતા ના હોય ત્યારે વર્ણી તે પેંડા શ્રીહરીને જમવા માટે આપતા લો પેંડા બનાવી રાખવા ભગવાનને જ્યારે કશું ના હોય ત્યારે પેંડા ધરી દેવા એટલે તે પેંડા શ્રીહરી અહીંયા જમ્યા તેમાંથી એક એક પેંડો જે સાથે હતા એ સૌને આપ્યો પાછો મહારાજ બધું મહારાજ માટે રાખ્યું પણ મહારાજે પાછો બધા આપ્યો તે એક પેંડો સવા સો ગ્રામનો એક પેંડો તો જ પેટ ભરાય રખું કેમ દાદા અત્યારે તો આવડી આવડી ટીબકડી જેટલી પેંડા હોય હું એમાં હવે દાદાને આપ્યો દાદા કે આવા દો આવે બેમાં હું તમારો ભાવ હોય બીજા ચાર આપો તે સૌને આપ્યા વિના શ્રી હરિ ક્યારેય એકલા જમતા નહીં મહારાજ ક્યારેય એકલા ના જમે એકલા જમવાની શું મજા આવે બધાને વેચીને ભલે થોડું હોય પણ બધાને વેચીને જમીએ તો બહુ સરસ સુખ આવે એનું હરિભક્તો શ્રીયરી માટે ક્યારેય કોઈ નવો મેવો લાવે હરિભક્તો શ્રીયરી માટે ક્યારેય કોઈ નવો મેવો લાવે તેને પણ શ્રીહરી એકલા જમતા નહીં આ મહારાજને મોટાની આવી રીતો હોય એ પંક્તિ ભેદ કોઈ દી ના કરે ભગવાન અને મોટા પુરુષો એની માટે જ બધાને ભાવ હોય પણ એ બધાને વેચીને જમે તેને સૌને આપતા કોઈ કાંઈ થોડું લાવ્યા હોય તો પણ એવી જ રીત રાખતા સુખડીના લાડુ તો સૌની પાસે હતા જ એટલે જેવી રૂચિ હોય તે પ્રમાણે તેઓ સૌ જમતા હતા સુખડીના લાડુ પાછા પોતાના પર્સનલ તો હતા જ જ્યારે પાછી ઈચ્છા થાય ત્યારે જમી લેવાનું એટલે હતું જ ચિંતા નહીં હા ભગત રાખવાના ડબ્બા દિવસનો પાછલો પોર એક બાકી રહ્યો ત્યારે ધર્મકુમાર હરી ચાલ્યા તે જ્યારે સંધ્યા સમય થયો ત્યારે સાંજે ફરેની ગામ આવે આપણું ફ્રીજ રિચેસ્ટ છે ને દાદા નીચે દાદાઓનું ફ્રીજ રિચેસ્ટ છે હા અંદર હોય બધું આવ્યા જ કરતા હોય પીઝા મળે અંદરથી બધુંય મળે અમને ઉપર અમારે તો રોટલી શાક જાય પણ નીચે દાદાની ડીશમાં પીઝા નીકળે ક્યાંથી નીકળે ખબર નહીં દાદા કેમ ગામમાં જેટલા હરિભક્તો હતા એ બધા હરિને સન્મુખ આવ્યા સૌ પગમાં પડ્યા ફૂલહાર પહેરાવ્યા રામાનંદ સ્વામીના સમયથી ત્યાં આપણી જગ્યા કરેલી હતી તેમાં સંતો કાયમ રહેતા તેઓ બધા શ્રી હરિને સન્મુખ આવ્યા સૌ શ્રી હરિના ચરણોમાં નમી પડ્યા તેમાં રામસરણદાસ નામે એક જૂના સાધુ ત્યાં રહેતા હતા તેમને હરિ ભેટ્યા ફરેની ગામની અંદર જ્યાં સદાવ્રત ચાલતું હતું રામાનંદ સ્વામીનું ત્યાં મહારાજ આવ્યા રામ શરણદાસ કરીને એક જૂના સાધુ હતા એને મહારાજ ભેટ્યા છે શ્રી સહજાનંદ સિદ્ધાનંદ મુનિર શ્રી હરિચર સાગરને એકાદશપુરમાં ચાલેલા શ્રી શ્રીઅરી સાંજે ફરેણી પહોંચ્યા એ નામે તેરમો તરંગ સમાપ્ત થયો ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ